અબડાસા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ અબડાસા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં અયોધ્યા મધ્યે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણ થયું અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સાધુ સંતો દ્વારા કરવામાં આવેલ તે બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો ઠરાવ સર્વાનું મતે પ્રસાર કરવામાં આવેલ છે અને ઠરાવનું વાંચન દરખાસ્ત મૂકનાર શિવજીભાઈ મહેશ્વરીએ કર્યું અને ટેકો રમીલાબેન ગજરાએ આપ્યો હતો. આ સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી બી એન ચૌધરી તથા સમગ્ર તાલુકા પંચાયતનો સ્ટાફ હાજર રહ્યો હતો. અબડાસા તાલુકા પંચાયતની અંદર સામાન્ય સભા યોજવામાં આવી. સામાન્ય સભામાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે આપણા દેશને અને દુનિયાને ગૌરવ અપાવે એવું જયારે કામ કર્યું હોય, આપણા રામ ભગવાન મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા જે કરવામાં આવ્યું એના અભિનંદન આપતો ઠરાવ રજૂ કરવામાં આવ્યો. દરખાસ્ત મૂકનાર અમારા શિવજીભાઈ અને ટેકો આપનાર અમારા ઉપપ્રમુખ રમીલાબેન અને સર્વે સભ્યો દ્વારા સર્વાનુમતે ઠરાવને મંજૂરી આપવામાં આવી. જ્યારે અભિનંદન આપતો ઠરાવ પ્રસાર કરવામાં અબડાસા તાલુકા પંચાયતની અંદર આવ્યો ત્યારે એક માહોલ ભગવાન રામ અહીંયા કેમ બિરાજમાન હોય એવી રીતે થયો. આખી સભાખંડની અંદર આપ લોકો જોયું, બધા આનંદથી એક આનંદમાં અનેરો આનંદ થયો કે મોદી સાહેબે આવા જ કાર્ય કર્યા, એના માટે અભિનંદન ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો. અને તાલુકા પંચાયતની અંદર જે પણ નાના મોટા કામો છે એની પણ સમીક્ષા કરવામાં આવી અને અબડાસાની અંદર જે કુર્તી જે કડીઓ છે જે આપણા વિનોદભાઈ અને ધારાસભ્યશ્રી બહુ પ્રયત્ન કરે છે. જ્યારે આગામી ચૂંટણીનો વર્ષ જ્યારે છે, મોદી સાહેબને હાથ મજબૂત કરાવવા માટે જે 400+ આજે આખા દેશ અને આખા અહીંયાના છેવાડોનું માનવી પણ એમ ખેંચી રહ્યો હોય કે આપણે મોદી સાહેબના હાથ મજબૂત કરવા છે, ત્યારે અમારી તાલુકા પંચાયતની આખી ટીમ અને લાભાર્થી સંપર્ક અભિયાનની અંદર ઘરોઘર જઈ કરીને લાભાર્થીના મોદી સાહેબના જે પણ કાર્યો છે, કેન્દ્ર સરકારના ગુજરાત સરકારના જે કાર્યો છે એ અમારી આખી ટીમ ત્યાં ઘરોઘર જાય છે. લાભાર્થી સંપર્ક અભિયાન જે આપણા માનનીય મંત્રી શ્રી આપેલું છે એ આયોજન રૂપે આ બધું કાર્ય કરવામાં આવે છે અને અમારા તાલુકા પંચાયતની અંદર કોઈ પણ અરજદાર આવે છે એને પણ સાંભળવામાં આવે છે અને એને જે પણ પ્રશ્ન છે એ હલ કરવામાં આવે એવા બધા પ્રયત્નો કરવામાં આવે છે.